મિત્રો અહીં દાખલો તમે જોઈ શકો છો સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક એક્ઝામ્પલ તીજો એવા લંબચોરસની રચના કરો કે જેથી પાસ પાસેની બાજુની લંબાઈ પાંચ સેન્ટીમીટર અને ચાર સેન્ટીમીટર હોય તો અહીંયા આપણે એવો એક લંબચોરસ કાચી આકૃતિ દોરેલી છે તમે મિત્રો જોઈ શકો છો કે લંબચોરસ એ બી સી અને ડી છે પાસ પાસેની બાજુઓ તો આ ચાર સેન્ટીમીટર છે તો એની પાસેની બાજુ સામસામાની બાજુના માપ સરખાશે અહીં ચાર સેન્ટીમીટર તો સામે ચાર સેન્ટીમીટર પાંચ સેન્ટીમીટર સામે પાંચ સેન્ટીમીટર અહીં મિત્રો તમારે બીજી એક બાબત યાદ રાખવાની છે કે લંબચોરસ હોય મિત્રો તો લખ્યું છે લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા ખૂણા હોય છે એટલે આ જે લંબચોરસ હોય એમાં આ ખૂણો કાટખૂણો આ પણ કાટ ખૂણો બરાબર અહીંયા આપણે દર્શાવીએ તો અહીંયા પણ ખૂણો કાટખૂણો એટલે કે નેવું નો થશે આ પણ ખૂણો કાટખૂણો થશે તો લંબચોરસની સામસામેની બાજુના માપ સરખા હોય છે અને ચારે ચાર ખૂણા કાટખૂણા ખૂણા હોય છે આ તમારે યાદ રાખવાનું ઓકે અહીંયા આપણે રચના કેવી રીતે દોરીશું તો પ્રથમ આપણે સમજી લઈએ કે સૌ પ્રથમ આપણે પાંચ સેન્ટીમીટરનો એ બી રેખાખંડ દોરવો પડશે કયો રેખાખંડ ખંડ એ બી તો સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો હું કઈ રીતે આ આકૃતિ દોરું છું રચનાની સમજૂતી આપીશ પાંચ સેન્ટીમીટરનો એ બી રેખાખંડ તો અહીંયા શૂન્ય એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા માપ પટ્ટી વડે પેન્સિલથી તમારે પાંચ સેન્ટીમીટર સુધીનું માપ લેવાનું છે ઓકે ને આપણે બંધ કરી દઈશું આ જે માપ છે મિત્રો એને આપણે નામ પણ આપી દઈશું તો અહીંયા આપણે નામ આપી દઈશું એ અને બી ઓકે અહીંયા થોડી આકૃતિ હું કાટી દોરી દઉં છું ઓકે પાંચ સેન્ટીમીટર હવે સમજ્યો મિત્રો આપણે શું કરવાનું છે તો અહીં રચનાનો આપણે પ્રથમ મુદ્દો દર્શાવીશું કે આપણે શું કરી મિત્રો તો પાંચ સેન્ટીમીટર લંબાઈનો ઈબી રેખાખંડ દોર્યો તો અહીંયા પાંચ સેન્ટીમીટર આપણે માપ લખી દઈશું પાંચ સેન્ટીમીટર તો પાંચ સેન્ટીમીટર લંબાઈનો એ બી આપણે દોર્યો છે તો એ રચનાનો પ્રથમ મુદ્દો આપણે અહીંયા નીચે મૂકી દઈશું તમે જોઈ શકશો આપણે રચનાનો મુદ્દો અહીંયા મૂકેલો છે જેમ જેમ રચના ચાલશે એમ એમ આપણે એના મુદ્દા મૂકતા જઈશું હવે આગળ જોઈએ અહીં મિત્રો આ જે એ બી ઉપર એ બિંદુ છે ત્યાં આ ખૂણો નેવું નો છે કેટલાનો છે નેવું નો તો નેવુંનો ખૂણો દોરવા માટે આપણે પર્રિકરનો ઉપયોગ કરીશું પરિકરનું તમારે મિત્રો એક અંદાજીત માપ લઈ લેવાનું પછી એ માપનું વારંવાર બદલવાનું નથી માપ લીધા બાદ આ માપને અહીંયા ઈ બુક પર અણીવાળો ભાગ રાખવાનો છે અને તમારે એક ગોળ રાઉન્ડ આપણે લગાવીશું અહીં જોઈ શકશો તમે કે હું અહીંયા શું પ્રોસેસ કરું છું તો અહીંયા અર્ધવર્તુળ ચાપ એક હું મારીશ ઓકે ત્યારબાદ આ માપ આપણે એટલું જ રાખવાનું છે અને અહીંયા જ્યાં આપણે ચાપ ત્યાં આપણે ફરીથી ચાપ ઉપર એક બીજું ચાપ એટલું જ માપ રાખવાનું છે પરિકરને આપણે બદલવાનું નથી ઓકે ફરીથી અહીંયા જે જગ્યાએ આપણે ચાપ માર્યું ત્યાં પાછી અણીવાળો ભાગ આપણે પરિકરનો રાખીશું અને અર્ધ વર્તુળ ઉપર એક બીજું ચાપ અહીંયા મારીશું ઓકે તો અહીંયા છે એમાંથી પસાર થતા બે ખૂણા અહીંયા બનશે દાખલા તરીકે અહીંયા હું આ સમજાઈશ કે સાહેબ આ કેટલાનો ખૂણો બનશે તો તમે કહી શકશો કે આ સાહીઠ નો ખૂણો છે તો આ કેટલાનો ખૂણો બને તો આ એકસો ને વીસ નો બને કેટલાનું બનશે એકસો ને તો મિત્રો આપણે નેવું ખૂણાની જરૂર છે કેટલાની ની તો આપણું જે માપ હતું એ માપડ બદલવાનું નથી તમારે પરિકર છે એને લોક કરી દેવાનું તમારે લોક સિસ્ટમ હશે ઓકે તો હવે શું કરીશું તો અહીંયા 60 નો જે છેદ હતો ત્યાં આપણે પરિકરનું માપ રાખીશું ઓકે અને એક હું ફરીથી આ ચાપ મારીશ તમે જોઈ શકશો ઓકે અહીં આ રીતે અડધ ચાપ માર્યું આ માપ એનું જ મિત્રો રાખીશું અને આ એકસો વીસનો જ્યાં ખૂણો બનતો હતો ત્યાં ફરીથી આપણે પરિકર મૂકી દઈશું અને આ બંને ચાપ જ્યાં છેદે છે બરાબર ત્યાં બંને ચાપ છેદે એવી રીતે બીજું એક ચાપ મારીશું પરિકરને બંધ કરી દઈશું વધારાની જે લીટી છે મિત્રો એને આપણે ભૂખી દઈશું ઓકે હવે મિત્રો અહીં તમે સમજી શકશો કે આ સાહીઠ નો છે આ એકસો વીસ નો છે તો સાઈઠ અને એકસો વીસ ની વચ્ચેનો આ ખૂણો જે આવે એ નો બનશે તો આપણે અહીંયા નેવું નો ખૂણો જે છે બરાબર એને આપણે માપ પટ્ટી વડે દોરી દઈશું અહીં મારે માપ પટ્ટી જેવું જ માપ આવે છે એટલા માટે અહીંયા હું દોરી દઉં છું ઓકે પણ મિત્રો અહીંયા તમે યાદ રાખજો કે કોઈ પણ ખૂણાની રચના કરવી હોય તો કિરણ તરીકે રચના કરવી પડે કારણ કે બે કિરણનું સામાન્ય બિંદુ જ્યાં મળતું હોય ત્યાં ખૂણાની રચના થાય છે તો અહીં મિત્રો ખૂણો જો આ સાહીઠ અને ત્રીસ એટલે નેવું નો ખૂણો અહીંયા બને છે ઓકે તો આ થી આ કિરણને આપણે કંઈક નામ આપવું પડશે તો આપણે એનું નામ આપી દઈશું તો દાખલા તરીકે અહીંયા હું કોઈ નામ સજેસ્ટ કરી અને એક્સ તરીકે અહીંયા નામ આપી દઉં છું કયું નામ આપીશું એક્સ તો કિરણ કયું થયું એક્સ ઓકે હવે આગળ મિત્રો જોઈએ શું કરીશું તો રચનાનો મુદ્દો આપણે લખી દઈએ તો અહીં તમે જોઈ શકો છો રેખાખંડ ઉપર એ બિંદુએ એટલે એ બિંદુએ નેવનો ખૂણો બનાવતું એટલે કે નેવું નો ખૂણો બનાવતું એ એક્સ કિરણ રચો તો આપણે એક્સ કિરણ આ રચી દીધું તો આ મુદ્દાને અહીંયા આપણે નીચે દર્શાવી દઈશું તો આપણે એક્સ કિરણ રચ્યું છે નેવનો ખૂણો બન્યો છે બરાબર આ જે ખૂણો છે મિત્રો એ ખૂણાને આપણે અહીંયા દર્શાવી દઈએ ઓકે તો આ નેવું નો ખૂણો છે આગળ જોઈએ હવે શું કરીશું મિત્રો તો અહીં જોઈ શકો છો એથી આ ડીનું અંતર ચાર સેન્ટીમીટર છે કેટલું છે ચાર સેન્ટીમીટર તો આપણે શું કરીશું એને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર જેટલી ત્રિજ્યા લઈ અને એક ચાપ એ એક્સ કિરણ પર મારીએ છીએ અને એ કિરણ જ્યાં છેદે એને આપણે ડી નામ આપી દઈએ ઓકે તો આપણે આગળ પ્રોસેસ આવી માપ પટ્ટી તમે જોઈ શકશો કે આપણે કેટલું માપ લેવાનું છે મિત્રો તો એ લખ્યું છે ચાર સેન્ટીમીટર તો અણી વાળો ભાગ આપણે માપ પટ્ટીના શૂન્ય ઉપર રાખીશું અને પેન્સિલનો નો અણીનો ભાગ અહીંયા ચાર ઉપર રાખીશું ઓકે આપણું માપ રેડી છે અને પરિકરને બંધ કરી દઈશ એને કેન્દ્ર લેવાનું છે એટલે આપણે જે પરિકરનો અણીવાળો ભાગ છે એ ઉપર રાખીશું પરિકરને થોડું ફેવરીશું ઓકે હવે અહીંયા મારે એ એક્સ કિરણ ઉપર ચાપ મારવું છે તો અહીંથી હું આ રીતે પરિકરને માત્ર ફેવરીશ ઓકે આ ફેવરીશું એટલે અહીંયા આ પરિકરને બંધ કરી દઈશું આ એ એક્સ કિરણ પર જ્યાં આ છેદે છે એ બિંદુને આપણે ડી નામ આપી દઈશું તો આને આપણે નામ આપી દઈશું અહીં રચનાનો ત્રીજો મુદ્દો એને કેન્દ્ર લઈ એટલે એને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર ત્રીજાનો એટલે ચાર સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ મારો જે એક્સ કિરણ એક્સ કિરણ ને જ્યાં છેદે છે એને ડી નામ આપો તો આપણે ડી નામ આપી દીધું ઓકે તો આપણો અહીંયા મુદ્દો આ જે મુદ્દો છે ત્રીજા નંબર અહીંયા હું મૂકી દઉં છું તમે જોઈ શકશો ચલો આટલી સુધી મિત્રો તમને ખ્યાલ આવી ગયો ચોથો મુદ્દો મિત્રો શું કરીશું તો જેમ અહીંથી આપણે ચાર સેન્ટીમીટર માપ લીધું તો અહીંયા ચાર સેન્ટીમીટર આપણે લખી પણ દઈશું તો આ માપ મિત્રો કેટલું આવ્યું તો ચાર

તો અહીંયા પરિકરનો ઉપયોગ કરીશું માપ પટ્ટીનો ચાર સેન્ટીમીટર છે તો અહીંયા પરિકરનો અણીવાળો ભાગ શૂન્ય ઉપર રાખીશું અને પેન્સિલનો અણીનો ભાગ ચાર ઉપર રાખીશું માપ આપણું રેડી છે બીને કેન્દ્ર લેવાનું છે એટલે આ પરિકરનો અણીવાળો ભાગ આપણે બી ઉપર રાખીશું ઓકે હવે આપણે એક ચાપ મારવું છે તો અહીં તમે જોઈ લેજો હું અહીંયા ચાપ લગાવું છું તો અહીંથી આપણે થોડું મોટું ચાપ મારીશું આ રીતનું ચાપ ઓકે આને આપણે બંધ કરી ત્યારબાદ કેન્દ્ર લઈ પાંચ નું એક બીજું ચાપ મારો જે આ ચાપને ને છેદે અને ડીને કેન્દ્ર લેવાનું છે તો આપણે માપ પટ્ટી લઈશું પરિકર લઈશું પરીકરનો અણીવાળો ભાગ શૂન્ય ઉપર રાખીશું પેન્સિલ જે છે મિત્રો ઓકે એ પેન્સિલ નો જે ભાગ છે અણીવાળો એને આપણે પાંચ ઉપર રાખીશું આપણું રેડી છે આપણે ડીને કેન્દ્ર લેવાનું છે એટલે આ જે પરિકરનો અણીવાળો ભાગ આપણે અહીંયા ડી ઉપર રાખીશું મિત્રો ઓકે અને આ જે અગાઉનો ચાપ હતો એના ઉપર આ ચાપ છેદવો જોઈએ તો અહીંયા અગાઉના ચાપને છેદે છે ઓકે તો આ જે મિત્રો છેદબિંદુ છે આપણે વધારે લીટીને ભૂખી દઈશું આ છેદ બિંદુને આપણે શું નામ આપીશું સી તો અહીં આપણે એનું નામ પણ આપી દઈએ સી ઓકે અહીંયા મિત્રો તમે જોઈ શકશો કે આ રેખા આપણે જોડી શકીએ પણ છીએ તો અહીંયા રચનાના મુદ્દા આપણે આગળ જોઈ લઈશું તો ચોથા નંબરનું આપણે વાત કરી દઈએ

પાંચમો મુદ્દો અહીંયા પૂરો આપણે લખી દઈશું તો ચોથો મુદ્દો અને પાંચમો મુદ્દો હવે મિત્રો શું કરીશું આગળ જો હવે આપણી રચના રેડી છે સીડીને જોડી દઈએ અને બીસીને જોડી દઈએ તો તમે માપ પટ્ટીનો ઉપયોગ કરી અને સીડી અને બીસીને જોડી દેજો ઓકે જો અહીંયા હું જોડું છું સીડી જોડી દીધા બીસી જોડી દીધા ઓકે તો અહીં મિત્રો તમે જોઈ શકશો કે આ જે ખૂણો છે એ નેવો નો બનશે આ પણ ખૂણો નો બનશે આ પણ ખૂણો નો બનશે ઓકે છેલ્લો મુદ્દો આપણે અહીંયા લખી દઈશું કે બી સી અને સીડી રેખા જોડી દો તો આપણે એને જોડ્યા છે એટલે આપણે અહીંયા નીચે એને મુદ્દામાં લખી દઈશું છ નંબરનો મુદ્દો અહીંયા છેલ્લો મુદ્દો છે કે આપણે જે રેખાખંડ રચ્યો છે સોરી ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબ ચતુષ્કોણ છે તો અહીંયા તમે જોઈ શકશો કે આપણું ચતુષ્કોણ અહીંયા રેડી છે ઓકે તો અહીંયા માપ આપણે લખવાના બાકી છે અહીંયા તો અહીં લખી દઈશું કે અહીંયા આ સાહેબ માપ પાંચ સેન્ટીમીટર હતું ઓકે અને આ BC નું માપ આપણે સાહેબ ચાર સેન્ટીમીટર લીધું હતું ઓકે તો જુઓ પહેલાં એ બી રેખાખંડ રચીશું પાંચ સેન્ટીમીટર પછી એનેવુંનો ખૂણો બનાવવા માટે એક્સ કિરણ રચીશું એના માટે સાહીઠનો ખૂણો એકસો વીસનો અને નેવું નો ખૂણો રચીશું ત્યારબાદ એને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર એક ચાપ મારીશું એક્સ કિરણને જ્યાં છેદે અને ડીના માપીશું ત્યારબાદ બીને કેન્દ્ર લઈ ચાર સેન્ટીમીટર એક ચાપ મારીશું ડીને કેન્દ્ર લઈ પાંચ સેન્ટીમીટરનો બીજો ચાપ મારીશું બંને ચાપ છેદે એને સી ના માપીશું અને સીડી અને બીસી રેખાખંડને જોડી દઈશું ઓકે તો રચનામાં તમને ખબર પડી હશે એવી અપેક્ષા રાખો આભાર